તમામ મિત્રોને નમસ્કાર. તમારે બધાનું ભાવભીનું સ્વાગત. હું છું તમારો દોસ્ત સલીમ સોમાણી. મિત્ર, આજના કાર્યક્રમમાં તમારું બધાનું હૃદયપૂર્વક અભિવાદન. મિત્ર, શીખવું એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વની બાબત હોય છે. શીખવાની શરૂઆત આમ તો અનાયાસે સ્વયંભૂ થઈ જતી હોય છે, પણ પછી એ પ્રક્રિયા રસપ્રદ બનાવવા માટે પ્રયત્ન કરવો પડતો હોય છે. ભણવું અને ભણાવવું આ બે શબ્દ છે, એના પર રસપ્રદ ચર્ચાના સાક્ષી બનવાનો એક મસ્ત મજાનો અવસર મને મળ્યો. વ્યક્તિ ભણાવે એટલે કે ટીચિંગ કરે એટલે કે ટીચર હોય, અને વ્યક્તિ શીખે છે એટલે સ્ટુડન્ટ હોય. ઘણા બધા પરિપ્રેક્ષ્યના પરસ્પેક્ટિવના આયામોને ઉમેરણ સાથે એક બાજુ મૂકી અને પછી વાત કરવાની શરૂઆત કરીએ તો એમાં એક અર્થઘટન એવું પણ નીકળે છે કે દ્રષ્ટિકોણ ખૂબ મહત્વનો હોય છે. પરસ્પેક્ટિવ છે એની માયના ખૂબ જ છે, તમે કયા દ્રષ્ટિકોણથી જે તે વાતને નિહાળો છો. પછી તમારું ઇન્ટરપ્રિટેશન છે એ પણ ખૂબ જ મહત્વની બાબત છે, તમે અર્થઘટન કઈ રીતે કરો છો, અને સંપૂર્ણપણે એના થકી જે તારવણી થાય છે, જે નિષ્કર્ષ પર આપણે પહોંચીએ છીએ, એ તો એનાથી પણ મહત્વની બાબત હોય છે. તો આ બધાનો સમ ટોટલ કરીએ, સમન્વય કરીએ, તો આપણને ખબર પડે કે આમાં ભણવાની પણ વાત આવી ગઈ અને ભણાવવાની પણ વાત આમાં સરસ રીતે સમાવિષ્ટ થઈ. મિત્રો, શિક્ષણ એ ખૂબ મહત્વની પ્રક્રિયા હોય છે. તજજ્ઞ એવી વાત કરે છે કે દરેક વ્યક્તિએ જીવન પર્યંત નવું નવું શીખ્યા કરવું જોઈએ, અને એના માટેનો મસ્ત પારિભાષિક શબ્દ સમૂહ જે છે એ છે લાઈફ લોંગ લર્નિંગ, એટલે કે જીવન પર્યંત શીખતા રહેવું. ઘણી બધી વખત અનાયાસે આપણે ઘણું બધું શીખી જતા હોઈએ, પણ અમુક બાબતો શીખવા માટે આપણે પ્રયત્ન કરવો પડે, એ માટે સમય કાઢવો પડે, એ માટે આપણે તાલીમ પણ લેવી પડે, આપણે કદાચ મદદ પણ મેળવવી પડે, ગાઈડન્સ લેવું પડે, કોઈ આપણા મેન્ટર બને એ પણ એના માટે ખૂબ જરૂરી બાબત હોય, અને ઘણી બધી વખત એમાં નિષ્ફળતા પણ મળે, પણ પુનઃ પ્રયાસ કરી અને પછી આપણે જે તે બાબત છે એ શીખી શકીએ અને ક્રમશઃ એમાં નિપુણતા પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ. એટલે લાઈફ લોંગ લર્નિંગ છે એ અતિ મહત્વની બાબત હોય છે. અમુક વ્યક્તિ તો એવી વાત કરે છે કે વ્યક્તિ છે એની ઉંમર ક્રમશઃ વધતી જતી હોય. મિત્રો, સમય સડસડાટ પસાર થતો હોય છે અને આપણી ઉંમરમાં, ફિઝિકલ એજમાં વધારો થતો હોય છે. આવું સતત ચાલ્યા કરે છે, અને અંતે વ્યક્તિ છે એ ભૌતિક રૂપે આ જગત પરથી વિદાય લેતી હોય. આપણને ખબર નથી કે કયો દિવસ અંતિમ દિવસ હોઈ શકે કે હશે, અને એટલે જ આ સફર છે એ રોમાંચક છે, એ એકદમ એક્સાઇટિંગ છે, એ ભરપૂર શક્યતાવાળી આપણી પાસે એ પ્રકારની જિંદગી આપણને મળેલી છે કે જે ખરેખર સાચા અર્થમાં જીવવા માટે તજજ્ઞ કહે છે એમ પરિપક્વતા આપણે મેળવવી પડે, હાંસલ કરવી પડે, ડહાપણ અને જ્ઞાન પણ મેળવવા પડે, કૌશલ્ય અને કસબ પણ કેળવવા પડે. પણ આ રોમાંચક સફર છે એનો આનંદ આપણને સતત મળ્યા કરે તો એ માટે સતત શીખવાની પ્રક્રિયા છે એને આપણે લયબદ્ધ બનાવવી પડે. મિત્રો, એક તજજ્ઞએ તો એવી વાત કરી કે કોઈને શીખવવું છે એ હકીકતમાં શક્ય નથી હોતું. તમે સામેવાળી વ્યક્તિ સમક્ષ એવી સ્થિતિનું નિર્માણ કરી દેતા હો છો જેથી કરી એ વ્યક્તિ અન્યથા પણ શીખી શકવાનો હોય, પણ એની શીખવાની પ્રક્રિયા છે એ વધારે સુગમ અને એકદમ રસપ્રદ બનતી હોય છે શિક્ષક માટે. મિત્રો, એક તજજ્ઞ એવી વાત કરે કે શિક્ષક પાસે ઘણા બધા કસબ હોવા જોઈએ, એની પાસે જ્ઞાન તો હોવું જ જોઈએ, એની પાસે કૌશલ્ય પણ હોવા જોઈએ, ઉપરાંત એની પાસે એ પ્રકારની શક્તિ કે જેને આપણે ટીચિંગ પાવર કહેતા હોઈએ એ એટલી બધી વિપુલ માત્રામાં અને પ્રચંડ માત્રામાં હોવી જોઈએ કે જેને કારણે ખૂબ સહજતાથી સામેવાળી વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી સુધી એ પોતાની વાત ખૂબ સરસ રીતે મૂકી શકે, અને વિદ્યાર્થીને જે તે વિષય વસ્તુ સમજવામાં સુગમતા રહે, એને વિષયમાં રસ પણ પડે, અને નવું સંશોધન કરવામાં જે તે વિષય છે એમાં કંઈક નવું પામવામાં, નવું વાંચવામાં, નવું વિચારવામાં પણ એને મદદ મળે, એ રીતે એ પ્રેરિત થાય એ પ્રકારની ભૂમિકા પણ વિદ્યાર્થી માટે શિક્ષકે સર્જવાની હોય છે. મિત્રો, ચાણક્યનું મસ્ત મજાનું વિધાન અત્યારે યાદ આવે કે શિક્ષક છે એ કદી પણ સાધારણ નથી હોતો. સર્જન અને પ્રલય એના ખોડામાં વિકાસ પામતા હોય છે. આનો અર્થ મિત્રો એ થાય કે શિક્ષક છે એ ખરેખર એટલું તો અદ્ભુત કાર્ય કરે છે વ્યક્તિના જીવનમાં, વિદ્યાર્થીના જીવનમાં, કે જેને કારણે એક નવો જ જન્મ
રૂપાંતરણની પ્રક્રિયા પણ એના થકી જે તે વ્યક્તિ માટે વિદ્યાર્થી માટે શક્ય બનતી હોય છે. અને આ જે સર્જન પ્રલયની વાત આવે તો ઉત્તમ શિક્ષક છે એ ઉત્તમ ચારિત્ર નિર્માણ માટે મદદરૂપ સાબિત થતા હોય છે અને આ સૌથી મોટું સર્જન છે. અને એનાથી વિપરીત જો એ પોતાની આ ફરજ અથવા આ પોતાની જે નૈતિક જવાબદારી છે બરાબર નિભાવે નહીં, મૂલ્ય નિષ્ઠાથી કામ ન કરે, વિદ્યાર્થી છે એ ખોટા માર્ગે જતો રહે, એને સાચા માર્ગે લાવવાની ફરજ પણ એનો નિભાવે, તો મિત્રો થાય એવું કે પછી વિનાશ છે એ નોતરવા માટે એ સીધા નહીં તો આટકતરી રીતે પણ જવાબદાર બની જાય એવી પણ એમાં શક્યતા હોય. એટલે સર્જન અને પ્રલય એના માટે એક ચિંતક એવું પણ કહે કે આ બંને એક સાથે ઘટતી ઘટના છે. આપણને નવાઈ લાગે પણ એનું પછી ચિંતન મસ્ત છે કે તમે જ્યારે સર્જન પ્રક્રિયામાં મશગુલ હો, તમે કંઈક અદ્ભુત વાંચન કરતા હો, લખતા હો, કોઈ કલામાં તમે કાર્ય કરતા હો કે તમે કંઈ કોઈને મદદ કરતા હો, તો આ બધું ક્રિએટિવ વર્ક છે, સર્જનશીલતા સાથેનું આ કાર્ય છે. તો અર્થ એનો એ થાય કે વિનાશક વિચાર તમારા મનમાં ક્યારેય એ વખતે પ્રવેશ નથી કરતો. એટલે વિનાશની પ્રક્રિયા છે અટકી ગઈ છે, તમે વિનાશ નથી નોતરતા. અને પેલી જે કહેવત છે ને કે નવરો બેઠો હોય તો પછી એનાથી વિનાશ તરફ લઈ જતા કાર્યો થતા હોય છે, કારણ કે એને પછી શેતાની વિચારો પણ ક્યારેક આવી જતા હોય અને ક્યારેક એ માર્ગે પણ વ્યક્તિ જતી રહે. એટલે એના તરફ ન જતી રહે એના માટેનું કર્તૃત્વ જે નિભાવવાનું છે એ સાચો શિક્ષક છે એ નિભાવે છે. અને એના માટે એક તજજ્ઞ ટ્રિપલ ઈની ફોર્મ્યુલા મિત્રો આપે, ખૂબ મજા પડે એવી બાબત. ટ્રિપલ ઈમાં પહેલો ઈ છે એનો અર્થ એ તજજ્ઞ એવો કરે કે એની પાસે એક્સપેરિમેન્ટેશન એટલે પ્રયોગશીલતા હોવી જોઈએ. શિક્ષક છે એ હંમેશા ઇનોવેટિવ હોય, સર્જનશીલ હોય, નવા નવા પ્રયોગો કરે, વિદ્યાર્થીઓને એક જ પાઠ અનેક રીતે એ શીખવી શકે એવા પણ પ્રયોગો એ કરે. એક કવિતા ભણાવવાની હોય કે વિજ્ઞાનનો કોઈ પ્રયોગ સમજાવવાનો હોય તો દરેક વખતે એમાં નવું શું થઈ શકે, વિદ્યાર્થીને એમાં રસ કઈ રીતે પડી શકે, કુતૂહલ વૃત્તિ કઈ રીતે પ્રબળ બની શકે, અથવા તો વિદ્યાર્થી મૌલિક રીતે વિચારતી કઈ રીતે થઈ શકે, વિદ્યાર્થી કઈ રીતે થઈ શકે એ માટે, તો એના માટેની ભૂમિકા એ રચવાનો પ્રયત્ન કરે, તો એ ઇનોવેટિવનેસ છે એ ખૂબ મહત્વની બાબત હોય છે. એટલે પ્રયોગો અનેક રીતે થઈ શકે. મારા એક શિક્ષક મિત્રએ મસ્ત મજાનો પ્રયોગ એ રીતે કર્યો કે એક કવિતા છે એણે વાંચી સંભળાવી, એના અર્થ ન કહ્યા, અને પછી વિદ્યાર્થીઓને એવું કહ્યું કે આ કાવ્ય છે એના અર્થ સમજાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. બીજા દિવસે એ પ્રયોગ સફળ રહ્યો, અમુક વિદ્યાર્થીઓ સફળ રહ્યા, અમુક ઓછા સફળ રહ્યા, પણ રસ એ પડ્યો કે ઘણા બધા એવા શબ્દો હતા કવિતાના કે જે શબ્દ પ્રમાણમાં કદાચ થોડા અઘરા હતા, તો એના સમાનાર્થી શબ્દો છે એ પણ વિદ્યાર્થીઓએ વાંચ્યા અને નહોતી ખબર, તો પછી એ ટીચર છે જે શિક્ષક છે એમણે એ બધા વિદ્યાર્થીઓને કહ્યા. પછી એને અનુરૂપ બીજા કાવ્યો પણ એણે તૈયાર કર્યા હતા, એની પાસે એ યાદી પણ હતી, અને એમાંથી પણ અમુક પંક્તિઓ વિદ્યાર્થીઓને એને કહી સંભળાવી. અને જે તે સમયે જે તે કવિએ જે તે રચના કરી હતી તો એ કવિના જીવન કવન વિશે પણ પ્રાથમિક માહિતી એણે વિદ્યાર્થીને તમામ વિદ્યાર્થી મિત્રોને આપી. તો ફાયદો એ થયો કે વિદ્યાર્થીઓ છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને કવિતામાં ખૂબ રસ પડવાની શરૂઆત થઈ. અને પછી મૌલિકતાથી લખવાની જ્યારે વાત આવે તો એ વખતે પણ આ પ્રકારનું શિક્ષણ કર્મ થતું હોય તો એમાંથી જ વિદ્યાર્થી તૈયાર થતા હોય એવા કે જે પછી મૌલિકતાથી લખવા માટે પણ પ્રેરિત થાય અને સરસ મજાનું કાર્ય કરી શકે. અમુક તો કવિ મિત્ર પણ બની જતા હોય છે અને ખરા અર્થમાં કવિતા પ્રગટતી હોય છે આગળ જતા, તો એના માટે પણ આ પ્રકારના શિક્ષક મિત્ર છે એની ભૂમિકા ખૂબ નિરાળી હોય છે. આ તો ગુજરાતીની વાત થઈ, એવું દરેક વિષયમાં થઈ શકે. તો આ જે ઈ એક્સપેરિમેન્ટેશનનો છે, તમારે પ્રયોગ કરવાનો છે કે એક્સપેરિમેન્ટ કરવાનો છે, તો નવા નવા પ્રયોગો, અને પ્રયોગ નિષ્ફળ પણ જઈ શકે. વિજ્ઞાન છે સત્યને શોધે છે, અનેક નિષ્ફળ પ્રયોગો ગયા પછી સત્ય લાધતું હોય એટલે સફળતા મળતી હોય, કોઈ શોધ થતી હોય, પણ વૈજ્ઞાનિકો આગળ જે પ્રયોગો છે જેમાં સફળતા નથી મળી તો એને ક્યારે એ નિષ્ફળ નથી ગણતા. જેમ એડિસન કહે કે અનેક માર્ગો એવા શોધાયા કે જે માર્ગે જે તે શોધ થઈ શકતી નથી, મતલબ કે નિષ્ફળતા નથી મળી પણ એક નવો માર્ગ મળ્યો કે આ માર્ગે અમુક વસ્તુ શોધી શકાતી નથી, બીજો માર્ગ તો ત્યાં પણ નથી શોધી શકાતી. તો આમ પ્રયોગો ચાલ્યા કરે છે અને આગળ જતા પછી એવો માર્ગ પણ વૈજ્ઞાનિકને મળી આવે કે જેના થકી પછી પેલી સફળતા મળે છે, પેલી શોધ છે એ પૂર્ણ થતી હોય છે. એટલે એક્સપેરિમેન્ટેશન છે ખૂબ મહત્વની બાબત છે. બીજો શબ્દ જે આપવામાં આવ્યો એ છે એક્સપિરિયન્સ, અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. અને એના માટે આપણી પાસે કહેવત પણ છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, એટલે અનુભવ છે એ એકદમ ઉત્તમ શિક્ષક છે. અમુક બાબતો આપણને અનુભવથી જ સમજાતી હોય, એટલે
અન્ય વ્યક્તિના અનુભવ છે એનાથી પણ આપણે સમજવાનું હોય, પણ અમુક બાબતના અનુભવ જ્યારે આપણને થાય પછી જ આપણને ખબર પડતી હોય છે કે જે તે બાબત છે એમાં સત્ય શું છે, એની તીવ્રતા કેટલી છે, એ સંપૂર્ણપણે સમજાવવાની શરૂઆત પણ પછી જ આપણને થતી હોય છે. એટલે અનુભવ ખૂબ મહત્વની બાબત છે, અને જે તે વિષયમાં શિક્ષક છે એ નિપુણતા ધરાવે, એનો ગહન અભ્યાસ કરે, અધ્યયન કરે, નવી નવી બાબતો છે એ શીખે, વિચારે, વાંચે, પછી વિદ્યાર્થીઓમાં શેર કરે, વિદ્યાર્થીઓને પ્રેરે નવું શીખવા માટે, નવું વાંચવા માટે, તો આ બધું અનુભવથી આવતું હોય છે. કોઈ વ્યક્તિ છે એ કોઈ સેશન કન્ડક્ટ કરતી હોય, કોઈ પુસ્તક પર બોલતી હોય, અને એ પુસ્તક પર એ વારંવાર બોલતી હોય, તો અનુભવે એ વ્યક્તિ ઘડાઈ ગઈ હોય જે તે વિષય પર, જે તે વિષય વસ્તુ પર, જે તે પુસ્તક પર બોલવાની વાત આવે, તો એના માટે સહજ હોય. હા, એને રસ પણ હોવો જોઈએ, એની પાસે અભિવ્યક્તિ પણ હોવી જોઈએ, સામે સરસ મજાના શ્રોતા પણ હોવા જોઈએ, આ બધું તો છે જ, પણ પ્રયોગશીલતાના એક ભાગ રૂપે અનુભવ છે એ પણ એને ખૂબ મદદ કરતા સાબિત થાય. એટલે બીજો શબ્દ જે છે એ એક્સપેરિમેન્ટેશન પછીનો શબ્દ એ એક્સપિરિયન્સ છે, અને એ છે અનુભવ. એ પણ શિક્ષકને ઉત્તમ બનાવી શકે છે. ત્રીજો શબ્દ કે જે વિદ્યાર્થી માટે શિક્ષક હંમેશા પ્રયોજનમાં લે, પ્રેરિત કરવા માટે પણ, અને એ કદાચ એ ગુણ પોતાનામાં પણ હોય છે, અથવા તો એ ગુણ લાવવાનો એ પ્રયત્ન કરે છે, અને એ પણ ઈથી શરૂ થતો મસ્ત મજાનો શબ્દ, એ છે એક્સેપ્શનાલિટી, એટલે કે અદ્વિતીયતા. મિત્રો, તમારે જે તે ક્ષેત્રમાં, જે તે બાબતમાં, જે તે વિષયમાં લાવવાની હોય એક્સેપ્શનાલિટી, એટલે કે તમારે બની જવાનું હોય અદ્વિતીય, અને એ તો એક પ્રક્રિયા છે. પ્રયોગશીલ બની અને તમે કાર્ય કરો, અનુભવ થતો જાય, અને પછી જ એક્સેપ્શનાલિટી એટલે કે અદ્વિતીયતા આવતી હોય છે. તમે અનપેરેલલ્ડ બની જાઓ, ક્રમશઃ બની શકાય, ત્વરિત ન બની શકાય કદી પણ કોઈ પણ ક્ષેત્રમાં. એટલે હરીફાઈ ખુદે ખુદની જાત સાથે કરવાની, અને ઉત્તમ શિક્ષક દરેક વિદ્યાર્થીને આ વાત સમજાવે કે તમે બધા ભરપૂર શક્યતા ધરાવતા વ્યક્તિઓ છો, તમારામાં અપાર શક્તિઓ છે, તમારે એનો ઉપયોગ કરવાનો છે. શિક્ષક તરફથી બોલાતો દરેક શબ્દ વિદ્યાર્થી માટે ખૂબ માયનાસભર હોય છે. એટલે જે શિક્ષક શબ્દ બોલતી વખતે, શબ્દનું પ્રયોજન કરતી વખતે, શબ્દને ઉપયોગમાં લેતી વખતે, જે તે વાક્ય અભિવ્યક્ત કરતી વખતે તકેદારી નથી રાખતા, એનું વલણ વર્તણૂક બરાબર નથી હોતા, અને શબ્દ જેમ તેમ બોલી નાખે છે, તો એની કદાચ વિપરીત અસર પણ બાળ માનસ પર કે યુવા માનસ પર પણ પડતી હોય છે. એનો કદાચ એ વખતે એ શિક્ષકને પણ ખબર કે ખ્યાલ નથી હોતો, અને એને કારણે ક્યારેક પછી એવું થતું હોય કે ઉત્તમ વ્યક્તિ આપણે ગુમાવી દઈએ, ગુમાવી એ રીતે દઈએ કે વિદ્યાર્થી છે એને જે તે વિષયમાં પછી રસ ઘટી જાય, અને એ ક્ષેત્રમાં એ કદાચ ખૂબ સરસ કામ કરી શકે એવી શક્યતા છે, તો એ અકાળે પછી નિસ્તેજ થઈ જાય, અને એને કારણે આપણને એક ક્ષેત્રના નિષ્ણાત મળવાની જે શક્યતા હતી એ વિલીન થઈ જાય. એટલે શિક્ષક છે એ જ્યારે બોલે છે, એની વર્તણૂક, વિચાર આ બધું તો ઉન્નત, પણ એનો બોલેલો શબ્દ છે એ તો અતિ મહત્વનો હોય છે, અને એટલે એ બોલતી વખતે એને ખૂબ તકેદારી રાખવાની હોય છે. એટલે એક્સેપ્શનાલિટી પોતાના વિષય વસ્તુમાં, પોતાના વિષયમાં નિપુણ બની અને શિક્ષક લાવી શકે, અને પછી એને કારણે પ્રેરિત થયેલો વિદ્યાર્થી છે એ પણ એ વિષયમાં રસ કેળવી અને ખૂબ સરસ દેખાવ કરી શકે છે. મિત્રો, માર્ક્સ છે એ આજકાલ ખૂબ મહત્વના બન્યા છે, પણ માત્ર માર્ક્સથી કશું થતું નથી હોતું. તમારી પાસે જ્ઞાન, ડહાપણ, આવડત, સમજણા બધું હોવા જરૂરી છે, અને એ પ્રાપ્ત કરવા માટે તમારે એકદમ આનંદ સાથે, ચોક્કસ હેતુ સાથે અને ઉત્સાહથી કામ કરવું પડે, અને આ તમામનું સિંચન ઉત્તમ શિક્ષક થકી થતું હોય છે. એટલે જ્યારે પણ શિક્ષક દિનની ઉજવણી થતી હોય, સ્પેશિયલી આપણા દેશમાં 5 સપ્ટેમ્બરે ઉજવણી થાય, અને શિક્ષક દિન, મારો મિત્ર તો એવું કહે કે આમ તો દરરોજ શિક્ષક દિન હોય છે, આ તો એક પ્રતીકાત્મક બાબત છે કે આપણા બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે, એના જન્મદિનને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. એની માયના એ છે કે જે લર્નિંગ પ્રોસેસ છે એને લયબદ્ધ, તાલબદ્ધ બનાવવાની છે. ઉપરાંત શિક્ષણ કર્મ છે એ કેટલું બધું મહત્વનું છે, અને થકી કેટલા બધા ફાયદા થતા હોય છે, આખી ક્રાંતિ છે એનાથી નિર્મિત થતી હોય છે. એટલે જે પેલી સર્જન પ્રલયની વાત છે એ પાછી આ જગ્યાએ આવીને સરસ રીતે આપણી સામે ગોઠવાઈ જાય છે કે ખૂબ સર્જનશીલ બની અને કામ કરવાનું હોય તો શિક્ષક દિનની ઉજવણીમાં આ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે. ઉપરાંત ફોર્મલ એજ્યુકેશન, જે વિધિવત રીતે પરંપરાગત શિક્ષણ જે વિદ્યાર્થી લે અને પછી પોતે જે પણ પ્રોફેશનમાં જાય, તો એ પ્રક્રિયા તો સતત ચાલ્યા જ કરવાની છે. તમારે એક ક્ષેત્રનું શીખવાનું હોય, ઉપરાંત તમારે સરસ વાંચન લેખન કરવાનું હોય, મિત્રોને મળવાનું હોય, ભ્રમણ કરવાનું હોય, એના થકી પણ ઘણું બધું શીખી શકાતું હોય છે. પણ આદર સાથે
શિક્ષક તરફ આપણો જે પ્રેમ, આપણો આદર, આપણો ભાવ છે એ વધુ ઉન્નત મુકામ પર પહોંચી શકે તો એ મહિનાને ઉજાગર કરવાના ભાગરૂપે ઉજવણી થતી હોય શિક્ષક દિનની. અને એટલે જ હું ઘણા બધા મારા એવા શિક્ષક મિત્રો છે એને હંમેશા યાદ કરતો હું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ મને વાત કરવાનો અવસર મળતો હોય, એમના તરફથી પણ સંદેશ આવતા હોય, તો વાત તો અલ્ટિમેટલી અંતે તો આ જ આવતી હોય છે કે ઉજવણી પ્રતિકાત્મક છે, આદર છે એ હંમેશા શાશ્વત બની રહેતો હોય છે, પણ નિપજ રૂપે આપણને ઉત્તમ વ્યક્તિત્વ મળે, ઉત્તમ નાગરિક મળે, ઉત્તમ વ્યક્તિ મળે, અને જે થકી એ વ્યક્તિનું પ્રદાન છે જે તે ક્ષેત્રમાં પછી એ વ્યક્તિ કામ કરતી હોય, પોતાના કુટુંબના સભ્ય તરીકે પણ એ પોતાની જવાબદારી બખૂબી નિભાવી શકે અને એનો ફાયદો સમગ્રતાથી બધાને મળે. અને સરવાળે તો પછી સમગ્રતાથી દેશનો વિકાસ થતો હોય છે. એટલે શિક્ષક છે એ ફાઇનલી એની જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ તો આપણે ન ગણી શકીએ, પણ એની જે નિપજ આવે છે, જે એના થકી નિર્મિત થતું વ્યક્તિત્વ છે એ એવા મુકામ પર પહોંચતું હોય કે પછી ખૂબ ખુશીની લાગણી મહેસૂસ થતી હોય છે, એ શિક્ષકને ગર્વ મહેસૂસ થાય એને પોતાના વિદ્યાર્થી માટે. ડોક્ટર વિક્રમ સારાભાઈને પણ આપણે યાદ કરવા પડે, એ શ્રેષ્ઠ શિક્ષક હતા અને મહાન વૈજ્ઞાનિક, અને એના વિદ્યાર્થી ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, અને એ પણ મહાન વૈજ્ઞાનિક. અને આદર સાથે હંમેશા કલામ સાહેબ એવું કહેતા કે સારાભાઈ છે એના વિશે તો શબ્દમાં એ લાગણીને અભિવ્યક્ત કરવી એ શક્ય જ નથી. એના થકી જ ઘણા બધા શિક્ષકોને યાદ કરતા, પણ સારાભાઈ થકી પોતે ખૂબ પ્રગતિ સાધી શક્યા, એના રોલ મોડેલ હતા, અને પોતે પણ ખૂબ ઉન્નત મુકામ પર જઈને ખૂબ સરસ કામ કરીને ઘણા બધા એવા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પરિપાઠ ભણાવ્યા, અને ઘણા બધા વૈજ્ઞાનિકો એના થકી તૈયાર થયા, એન્જિનિયર તૈયાર થયા. અને હંમેશા તેઓ કહેતા, એમને પૂછવામાં આવતું કે તમારું મનગમતું કાર્ય કયું, તો એ હંમેશા કહેતા કે વિદ્યાર્થીઓ સાથે વાત કરવી, યંગસ્ટર્સ એટલે કે યુવાનોને મળવું, એને શીખવવાનો પ્રયત્ન કરવા કરતા એની પાસેથી શીખવાનો પ્રયત્ન કરવો, એટલે આમ પોતે ટીચિંગ કરે અને એટલા આદર સાથે નમ્રતા સાથે એ એવું કહે કે હું જાણે એની પાસેથી શીખી રહ્યો છું. એટલે નતમસ્તક થઈ જાય મિત્રો આ પ્રકારના વ્યક્તિત્વ છે એની વાત વાંચીએ વિચારીએ ત્યારે. એટલે તમે પણ આ મુદ્દા પર ચિંતન મનન કરજો, ઘણા બધા મુદ્દા છે એ આપણને ઉન્નત મુકામ પર લઈ જવાની પરમ શક્યતા ધરાવતા હોય છે, અને ચોક્કસપણે આપણને એના પર કામ કરવાથી બેનમૂન ફાયદો પણ મળતો જ હોય છે. પણ મને લાગે છે કે આજની સફર આ મુકામ પર અટકાવીએ. નવું નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ, એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં, અત્યારે તમે વ્યક્તિ ઉત્કૃષ્ટ મુકામ પર કઈ રીતે પહોંચી શકે એ માટે ફરજનિષ્ઠ કોઈ શિક્ષકને યાદ કરતા હો કે પછી કરતા હો શિક્ષણ કર્મ. આપો રજા સલીમ સોમાણીને. આવજો.